લાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએચએમ ટુમાં અભ્યાસ કર્યો. અભ્યાસક્રમને અનુલક્ષીને અમારે ડીએલએ બનાવવાનું હોય છે, જેમાં મેં ધોરણ 9 પ્રકરણ પૃષ્ઠફળ અને ઘનફળ તેના ગોળકના પૃષ્ઠફળ ઉપર મેં ડીએલએમ બનાવેલું છે, જે હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો ગોળકના ક્ષેત્રફળ એટલે કે ગોળકની વક્ર સપાટીની જે ક્ષેત્રફળ છે તેને આપણે પૃષ્ઠફળ કહીએ છીએ. તો તેને શોધવા માટે આપણે સૌપ્રથમ 4 વર્તુળ લઈએ, 1, 2, 3 અને 4. હવે આ 4 વર્તુળો છે તેને આપણે દરેકના 8 ભાગ આ રીતે કરશું. હવે આ 4 વર્તુળોના જે આપણે 8 ભાગ કરેલા છે તેને આપણે કાતર વડે કાપીશું, અને કાતર વડે કાપતા દરેકના 8 એમ આ રીતે ટુકડા થશે. હવે આપણે આ દરેક ટુકડાઓને એક ગોળક કે જે આ જ વર્તુળની ત્રિજ્યાવાળો છે એટલે કે આ બોલ તેના ઉપર આપણે ચોંટાડીશું. અને મેં પહેલેથી જ ચોંટાડીને રાખેલો છે આ રીતે. આમ ચારેય વર્તુળના 8 ટુકડા એટલે કે 8, 4, 32. આ દરેક ટુકડાઓને આ રીતે આપણે ગોળક ઉપર ચૂંટાડતા ગોળકની આખી વક્ર સપાટી એ રોકાઈ જાય છે. આથી જે 4 વર્તુળનું ક્ષેત્રફળ છે, 1 વર્તુળનું પાયર સ્ક્વેર અને 4 વર્તુળનું 4 પાયર સ્ક્વેર, એ આ ગોળકના વક્ર સપાટીના ક્ષેત્રફળ બરાબર થાય છે. આમ ગોળકનું જે પૃષ્ઠફળ છે તે 4 વર્તુળના ક્ષેત્રફળ જેટલું થાય.